જીવન નિર્વાહ ચોથો આપણો પ્રશ્ન છે લખો આવો પ્રશ્ન જ્યારે પણ આવે ત્યારે આપણે મુદ્દાસર આપણે જવાબ પૂછો હોય તો મુદ્દાસર પ્રશ્નની અંદર પણ મે ટૂંકનો સમાવેશ થાય છે તો આપણે એ જ રીતે મુદ્દાસર પ્રશ્નો લખતા હોય એ જ રીતે આપણે ટૂંકનું પણ લખવાની હોય છે બરાબર આપણે લખીશું એમાં પહેલી ટૂંકનો જ છે ગ્રામીણ જીવન નિર્વાહ તો ગામડાની અંદર કઈ રીતે લોકો એમ કે ભાઈ કોઈ જીવન જીવે છે તો જવાબ કરી અને પહેલો પોઈન્ટ આપણે લખીશું ગામડાની મોટી સંખ્યાના લોકો બનાવવાનું
વગેરે વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. આગળનો પોઈન્ટ ગામડામાં કેટલાક લોકો નિયમિત રીતે દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં ગાંડામાં કેટલાક લોકો આપણે જોઈએ તો કરિયાણું શાકભાજી કાપડ કપડાની બરાબર વગેરે દુકાનો ધરાવે છે. ગામડામાં કેટલાક ખેત મજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરે છે અને એ રીતે એમ કહેવાય કે જીવન નિર્વાહ કરે છે. અહીંયા આટલા પોઈન્ટ લખ્યા છે, એ સિવાય પણ આપણે ઘણા બધા પોઈન્ટ આવે છે. તમે પોઈન્ટ વાઇઝ ઘરે તમારી જાતે પણ લખવાનો પ્રયત્ન કરવાનો છે કે ગામડામાં મોટી સંખ્યામાં ખેતી ખેતી મજૂરી પશુપાલન બરાબર એ રીતે થાય છે. ઘણા લોકો દરજી કામ સુથારી કામ લોહારી કામ સોની કામ ધોબી કામ માટી કામ ઈંટોનું બરાબર એવા ઘણા બધા કામો છે કે જે આપણે કરી શકીએ છીએ ને આપણું જીવન નિર્વાહ કરીએ છીએ. આપણે
આપણે આજુબાજુ જોવાનું છે કે કઈ રીતે લોકો કયા કયા કામ કરે છે, એ જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. ગામડામાં રહેતા લોકો કયા કયા કામ કરીને પોતાનું જીવન ગુજારે છે, બરાબર. જીવન નિર્વાહ એટલે કે સેના ઉપર આધાર છે, બરાબર. આ રીતે તમે આગળ પણ લખજો પોઈન્ટ. અહીંયા મેં બહુ ઓછા લખ્યા છે. તમારે 3 માર્કનો પ્રશ્ન હોય તો ભાઈ આપણે ઓછામાં ઓછા 6 પોઈન્ટ તો લખવા જ પડે, બરાબર. આગળ આપણે જોઈએ. ગુજરાન ચલાવે છે.
જોઈશું. શહેરમાં મચ્છરો વ્યક્તિઓ Thank you.
છે શહેરમાં ઘણા લોકો આગળની માહિતી જોઈશું. નમસ્તે.